સુરતના પાંડેસરામાં આવેલી એક સોસાયટીમાં ભંગારમાંથી લાવેલા બોટલની નોઝલ તોડતા જ ઝેરી ગેસ લીકેજ થતા 5 જણા ગુંગળાઈ જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતના પાંડેસરા ગણેશનગરની એક સોસાયટીમાં ભંગારમાંથી લાવેલા બોટલની નોઝલ તોડતા જ ક્લોરીન ગેસ લીકેજ થતા 5 જણા ગુંગળાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। તમામ 5 અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ ખસેડાયા હતા। હાલ સ્થળ પર ફાયર વિભાગની ટીમ સર્ચ કામગીરી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને નજરે જોનાર હરીશચંદ્રએ કહ્યું કે ઘટના 2 વાગ્યાની હતી। ભંગારમાંથી એક બોટલ લાવ્યા હતા, તે બોટલને તોડતા તેમાંથી ગેસ લીકેજ થયો હતો અને રૂમમાં ફેલાઈ ગયો હતો। ગેસના લીધે 5 જણા બેભાન થઈ ગયા હતા। જોકે તાત્કાલિક પાડોશીઓ દોડી આવ્યા હતા અને 108ની મદદથી તમામને સિવિલ લઈ ગયા હતા। અસરગ્રસ્તોમાં ગોરેલાલ, ઉમાશંકર, કૃષ્ણકાંત સહિત અન્ય 2 જણા હાલ સારવાર હેઠળ છે। તમામ સંચાના કારીગર હોવાનું અને ભાડાના મકાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે। ફાયર ઓફિસર હિતેશ પાટીલે કહ્યું કે વડોદગામ તિરુપતિ સર્કલ પાસેના ગોપાલનગરમાં ઘટના બની હતી। ગેસ લીકેજને કારણે 5 જણા ગુંગળાઈ ગયા હોવાનો કોલ મળ્યો હતો। ત્યારબાદ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી, જોકે ફાયરની મદદ મળે તે પહેલાં જ સ્થાનિકોએ 108ની મદદથી તમામને સારવાર માટે સિવિલ લઈ ગયા હતા। ફાયરની એક ટીમ સિવિલ મોકલવામાં આવી હતી, જેમાં ભંગારમાંથી લવાયેલી બોટલ તોડતા નીકળેલા ગેસ લીકેજને કારણે શ્રમિકો ગુંગળાયા હોવાનું જાણવા મળ્યું છે।